गुड आफ्टरनून विद्यार्थी मित्रों यूथ एजुकेशन एंड विद्या कुंडली रणभूमि में आप सबन हार्दिक स्वागत है हेलो गुड आफ्टरनून ऑल ऑफ यू दिशा गुड आफ्टरनून मिहिर गुड आफ्टरनून मैम जी क्लास शुरू किया जाए हाँ मिहिर ठाकुर क्लास शुरू हो गया है देख लो आप जरा सा जरा सा ओ हो ओनली सिक्सटी स्टूडेंट्स सिक्सटीन और उसमें भी इलेवन लाइक बाकी के दो कहाँ पे है दो नहीं चार होते हैं ना मेहुल विद्याकुल में देखते हैं कौन कौन आया है वाओ हजी कोई ना था यू आई एम नॉट हैपी विथ धिस नंबर थर्टी फोर

તમારામાં તમારા ડીપી મારા ખ્યાલથી સ્વામિનારાયણ ભગવાન છે તો જય સ્વામિનારાયણ મિહિર ઠાકોર કૌશિક ગુડ આફ્ટરનૂન આપકા નેમ નેમ હે વેસે મેરા શુભ એટલે મારું ગુડ નામ છે ધ્રુવી સુતરિયા ક્રિશ ગુડ આફ્ટરનૂન વાવ ઇને સારા સ્ટુડન્ટ આગ ભી ગયે ફોર્ટી વન ગ્રેટ ઓર ચલો જલ્દી મુજે મજા આયે જ્યાદા સે જ્યાદા અરે હેતલ કાં પે હો મેહુલ કાં दिशा साक्षी प्रिया मनीष जाओ पकड़ के आओ अपने दोस्तों को मेहुल मैं तो यहीं पे हूँ दीदी हाय मेहुल गुड आफ्टरनून दिशा मैम आई हैव वन पजल मेरे पास अठासी की है मगर एक भी दरवाज़ा नहीं खोल सकती ખાલી અઠ્યાવીસ ચાવી હોવી જરૂરી નથી દરવાજો હોવો પણ જરૂરી છે જો દરવાજો જ ન હોય તો તમે દરવાજો ખોલી ન શકો ચાવી હોય તો પણ દરવાજો ન હોય તો કઈ રીતે ખોલી શકો તાળું ન હોય તોય ન ખોલી શકો આ પણ પોઈન્ટ છે શિવ યાદ છું કે ભૂલી ગયા ના શિવ યાદ છો પણ તમે રજા પાડો છો તો પછી હું ભૂલી પણ જાઉં જરૂરી નથી મેહુલ એકતાલીસ છે હા એ તો અત્યારે હવે અત્યારે તો ફોર્ટી થઈ ગયા છે હેતલ લાઠિયા જય શ્રી કૃષ્ણ હેતલ શેખ મારી કોમેન્ટ બોલો હા શેઝાદી વાવ ના મસ્ત છે શહેજાદી કાકી શેઝાદી હો આપણે પાપા કે શહેર કી યા આપણે ઘર કી ધવલ હેલો દિશા ગુડ આફ્ટરનૂન શિવ લો દીદી ખાઈ લ્યો મજા આવી જશે આઈસ્ક્રીમ વાવ આઈસ્ક્રીમ ખાવાની તો મજા આવી જાય મિહિર ઠાકોરનું જય સ્વામિનારાયણ મારા સુધી પહોંચી ગયું ભાઈ તીર્થભાઈ શું બોલ્યા કરવા વાળા એ તો બહુ કાવતરા કર્યા બાકી અમે તો મોજે કર્યા વાહ વાહ ભાઈ ખરેખર તીર્થ દીદી મારે ઇંગ્લિશમાં ઓનલી એટી ફોર આવ્યા આવ્યા છતાં પણ ઓનલી સંતોષ જ નથી આને કહેવાય અસંતોષ માણસ છે ને ઇંગ્લિશમાં બે અનસેટિસ્ફાઈડ લેક સેટિસ્ફાઈડ લેક ઓફ સેટિસ્ફેક્શન સારા જ કહેવાય એટી ફોર હાય હસમુખ ગુડ આફ્ટરનૂન હસમુખ હાવ આર યુ આઈ એમ ફાઇન ગોઈંગ ગુડ હો હો દિશાએ જો કેટલી વાર મેસેજ મોકલી દીધા મને તો નખરા એના જ મેસેજ દેખાય છે મારે એટલા માર્ક્સ આવ્યા એટલા પઝલ પઝલ ઓકે પઝલ મેં અહીં પે હું મેહુલભી ટીચર નમસ્તે તમે ઇંગ્લિશના પેપર સોલ્વ કરાવશો હું ઇંગ્લિશ સોલ્વ કરાવું છું પેપર સોલ્યુશન તમારે જાતે કરવાનું હું થિયરી કરાવું તમારે પેપર સોલ્યુશન કરવાનું કોઈ પ્રશ્ન આવે તો પૂછી લેવાનું અહીંયા આ કાળ કેમ આવે આ વર્ડ કેમ આવે એવા પૂછી લેવાના નહીં હે હા બસ મેં એ જ આન્સર આપ્યો કે ભાઈ અઠ્યાસી ચાવી હોવી જરૂરી નથી દરવાજો હોવો પણ જરૂરી છે ખાસ તાળો પણ હોવું જોઈએ બરાબર ને જો હજી હંડ્રેડ જોઈએ છે આઈ એમ નોટ નંબર

અને બીજા ઘણા બધા છે ભૂમિકા સીમા આર્મી એ બધા સ્ટુડન્ટ રેગ્યુલર આવે છે તમે ક્યારેક ક્યારેક ન હોવ તો કદાચ મને યાદ ન હોય મિહિ ઠાકોરે ફરીથી મને નમસ્કાર કર્યા છે દીદી તમે કાર્ટૂન જોવો છો હું તો જોઉં છું એ પણ તમારી પાછળ છે એ છે જે તે અને ડોરેમોન હા અમારું ફેવરેટ છે ટોમ એન્ડ જેરી ડોરેમોન સિન સમ પછી ધ સિરિયલ છે ધ સોફિયા ફર્સ્ટ અને એક લાયન ગાર્ડ બસ આ બધી મારી ફેવરિટ છે શિન શ્યામ ડોરેમોન અને છોટા ભીમ પણ હું જોતી અને ઓલી પેલી નિંજા હથોડી આવે ને એ સિરિયલ પણ હું જોતી મને બહુ ગમતી ખરેખર અને અત્યારે પણ હજી પણ હું કાર્ટૂન જોઉ છું હું ખરાબ નથી કેટલા ને કાર્ટૂન જોવું ગમે મિહિરભાઈ તમને કાર્ટૂન જોવું ગમે મિહિર મેહોલ દીદી ટોમ એન્ડ જરી લવર હા ટોમ એન્ડ જ છું મારી પાસે તો એક ડોરેમોનનું સ્પેશિયલ ટી શર્ટ પણ છે એ પ્રિન્ટ કરાવેલું છે કારણ કે એટલી હું ફેવરેટ છું હાય બ્રિજેશ ગુડ આફ્ટરનૂન હાવ આર યુ છોટા ભીમ દીદી તમે તુન તૂન માસી છો ને તૂ તૂન માસી હા આવું કહી દેવાનું તમને એના જેવી જાડી લાગો છું તૂ તૂન માસી વાવ હાવ આવી ઇજ્જત કાઢવાની છે મેહુલ મિહિલ ઠાકોર કહે છે કે ભાઈ નો હું ડિઝની ટી શર્ટમાં નાનો હતો ત્યારે જોતો હું તો અત્યારે પણ જો છું કારણ કે હું તો હજી પણ નાની જ માનું છું મારી જાતને કારણ કે હંમેશા નાનું રહેવાનું મોટા થાશો તો વિચારી નહીં શકો માત્ર એડવાઇસ આપી શકશો પણ નાના રહેશો તો વિચારી શકશો કંઈક નવું કરશો કંઈક ધમાકા કરશો કંઈક ધમાકા કરશો તો તમને લાઈફમાં મળશે એટલે નાનું રહેવાનું મોટું રહેવાનું ચલો એકવાર આપણે વિદ્યાકુલમાં પણ ચેટ વાંચીએ નહીં તમારા વહલા વિદ્યાર્થીઓ રિસાઈ જશે હેલ્લો નંદી ગુડ આફ્ટરનુન મોટું પતલું હા એ પણ મારું ફેવરેટ છે મોટું પતલું પણ બહુ સારી હતી સિરિયલ ખરેખર મોટું પતલું બંનેની જોડી બહુ મસ્ત હતી મોટું પતલુંની આશા મેમ જ્યારે સો આવે પછી સંતોષ થાય ના સો આવવા જરૂરી નથી સો ટકા આવડવું જરૂરી છે કાગળિયામાં સો ટકા લખેલ હોય દેટ્સ નોટ ઇનફ બટ સો પર્સન્ટેજ આવડતું હોય દેટ્સ ઇનફ ઓકે નંદની હલો નંદની પ્રિયા ગુડ આફ્ટરનૂન પ્રદીપ ગુડ આફ્ટરનૂન જેલ્સ ગુડ આફ્ટરનૂન મારા ઇંગ્લિશમાં નાઇન્ટીન વન આવ્યા ગ્રેટ ઇટ હિલ્સ વેરી ગુડ એક્સલેન્ટ ફેબ્યુઅસ રિદ્ધિ હાય રિદ્ધિ ગુડ આફ્ટરનૂન હાવ આર યુ આઈ એમ ફાઇન અક્ષત હાય હું કાર્ટૂન ન જોઉં કેમ કે હું તો કણબી કાઠ કાઠિયાવાડનો છું ઓહો તીર્થ બાપ રે કીબોર્ડ ઓહો આન્સર ઇઝ કીબોર્ડ 88 कीज है मगर एक भी दरवाजा नहीं खोल सकती तो आपको ये कहना था लास्ट में कि बताओ मेरा नाम क्या है तो नाम बताना होता तो भाई हम कह देते कीबोर्ड्स दिशा आपने चीटिंग की अ भाई दिशा आंसर मिल गयो गिरीश हाय गुड आफ्टरनून जिग्नेश भाई कैसे हो साची बात छे कृष मासी मारे इंग्लिश में 89 नाइन आया ओ मैंने तो बेन दी दीदी यू आर ग्रेट मिहिर भाई एम कहसे थैंक यू सो मच शिव आप क्या कंप्लेन ला रहे हो कैसे है दीदू शायद आप मुझे भूल गए हैं इसलिए जवाब नहीं दे रहे नहीं शिव आपने अगर जब पूछा आगे जब पूछा तब मैंने आपका आंसर दिया जब आपने पूछा कि मैम आप मुझे पहचानते हैं તબ મેં આપને નહી સુના હો ફિરસે રિપીટ કરતી હું જય શ્રી કૃષ્ણ દેસાઈ વહ દેશુ દીદી મેમ એક્સેપ્ટ કરો તમે હારી ગયા હો ના હો હું નથી હારી તમે જો કીધું ન કે મેં જે પઝલ આપી છે એ પઝલમાં તમારે કોઈ વસ્તુનું નામ આપવાનું છે નહીં કે એને સોલ્વ કરવાની છે તમારે કેવું જોઈએ કે ભાઈ આ વસ્તુનું નામ શું એવી કઈ વસ્તુ કે જેમાં કી છે પણ દરવાજો ન ખોલી શકાય એ દરવાજો ન શકાય તમારે કેવું જોઈએ નો વે હું નહીં માનું હું એક્સેપ્ટ નહીં કરું આઈ કાંટ એક્સેપ્ટ ઇટ લાઈક ટોક રહેશો હો હા ભાઈ આ ડાયલોગ છે ને કપિલ શર્મા શોમાં પેલો પંજાબી શું નામ છે નથી યાદ મને પણ એ મેઇન મોટી સીટ પર બેઠો હોય ઠોકો તાલી હશે કહેતા રહેતા તો હવે હું કહું છું ઠોકો લાઈક્સ હાજરી પુરાવો બરાબર છે ગાગરમાં સાગર સમા તે જ્ઞાનમાં ખજાના જેવા યુથ અને વિદ્યાકુલના વિદ્યાર્થી હોવા જોઈએ કારણ કે આપણા માટે આટલું સારસ કાર્ય આટલું સરસ કાર્ય કરે છે તો આપણી પણ ફરજ પડે છે કે આપણે આભાર માનીએ થેન્ક યુ સો મચ સર સાક્ષી તમને પણ થેન્ક યુ સો મચ હું આઈપીએલ નથી જોતી નહીં હા મેમ તમે હારીયા અને હું જીતી હેપી બસ ચાલો હવે મને વાતો નહીં કરાવો દિશા પછી મને મિહિરભાઈ ખિજાશે મેમ હવે ભણાવો ને પ્રદીપ નહીં બ્રિજેશ ઓકે બ્રિજેશ હાઈ બ્રિજેશ ગુડ આફ્ટરનૂન કેમ છો મજામાં છો ને પ્રદીપ સોરી બ્રિજેશ ચાલો હવે ભણવાનું શરૂ કરીએ હા જ ડોટર્સ ઓફ ફાર્મનો સોરી ડોટર ઓફ ફાર્મરનો રિપ્લાય આવી ગયો કે ભાઈ મેમ હવે તમે ચાલુ કરો ભાઈ હવે હજી એક લેતલ લાઠે એક મસ્ત લાઈન મોકલી છે હું એકવાર વાંચી લઉં પછી ફાઇનલ હું ચાલુ કરી દઈશ ડોટર્સ ઓફ ફાર્મર જે પણ હોય એ સલામ છે રણભૂમિના દરેક કલાકારને આ એક વખત મેં વાંચ્યું છે કારણ કે અમે તો આવ્યા હતા ફટતા ફટતા પરંતુ કોને ખબર હતી કે કાયમના થઈને રહી જશું માટે અમને યુથ વિદ્યાકુલના સભ્ય બનવા માટે થેન્ક્સ લોટ સભ્ય બનાવવા માટે થેન્ક્સ અલોટ ઓકે હેતલ આવી ગયો તો મેસેજ અને મેં મારી ટીમ સુધી પહોંચાડી પણ દીધો હતો ઓલ વિડીયો ક્યાં જોઈ શકાય ભાઈ વિદ્યાકુલની એપમાં બધા રેકોર્ડેડ વિડીયા પડ્યા છે ત્યાં જઈને તમે જોઈ શકો છો જો વિદ્યાર્થીઓ તમે એકત્રીસ જણા સોરી એકસઠ જણા જોઈ રહ્યા છો અને લાઈક તો જોવો કોઈક લાઈક કરવાનું ભૂલી ગયું છે ચેક કરો તો તમારું દિલ મોટું છે કે નહીં એકસઠ જણા લાય છે અને લાઈક ફોર્ટી સેવન છે બાકીના વિદ્યાર્થીઓનું શું દિલ નાનું છે મારી જેમ મેં નહીં મેં તો લાઈક આપી દીધી એટલે મારું દિલ મોટું છે

કોઈ કે નથી તે કરી છે લાઈક તો તારું દિલ ખરેખર ખૂબ મોટું છે લાઈક કરવા માટે પણ દિલ મોટું જોઈએ ગુડ એસવી માય ફર્સ્ટ ડે ઇન ધીસ ચેનલ વાવ વેલકમ એસવી દેસાઈ વેલકમ વેલકમ ચલો હવે આપણે શરૂ કરીએ લેક્ચરની નખરી વાતો નથી કરવાની થોડું ભણી પણ લઈએ થોડું ભણી લઈએ પછી પાછી વાતો કરશો મજા આવશે ચેન્જ ધ વોઇસ વોઈઝના બે પ્રકાર છે જેમ ટોમ એન્ડ જેરી હવે સેન્ટેન્સ આમાં એક્ટિવ વોઇસ કોને કહું અને પેસિવ વોઇસ કોને કહું હા આને હું કહી દઉં એક્ટિવ વોઇસ અને આને હું કહી દઉં પેસિવ વોઇસ નહીં આ પેસિવ હોઈશ અને આ એક્ટિવ વોઇસ આ હંમેશા એક્ટિવ રહેતો હોય અને આ પેસિવ હોય સૂતો જ હોય હવે એક્ટિવ વોઇઝના પાંચ સ્ટેપ છે એમાંનો પહેલો સ્ટેપ સૌથી પહેલાં આઈડેન્ટિફાય કરો એટલે કે ઓળખી કાઢો કે કોને સબ્જેક્ટ કહેવાય કોને ઓક્ઝરી વર્બ કહેવાય કોને મેઇન વર્બ કહેવાય અને કોને ઓબ્જેક્ટ કહેવાય ઓક્ઝલરી વર્બને તમે હેલ્પિંગ વર્બ પણ કહી શકો એના પછી તમારે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ મૂકવાનું છે અને ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ મૂકવાનું છે પણ જ્યારે તમે સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ લઈ જાઓ ત્યારે એ શબ્દમાં થોડા ફેરફાર થાય છે એ ફેરફાર હું તમને એ ફેરફારનું ટેબલ આખું હું તમને કહીશ એટલે તમે એનું ટેન્શન નહીં લો હું સમજાવીશ કે કઈ રીતે ફેરફાર કરવાનો છે એના પછી કન્વર્ટ વી વી થ્રીમાં એટલે વીનું કોઈ પણ ફોર્મ હોય વી વન હોય વી ટુ હોય વી ફોર હોય કે વીનું વાળો ફોર્મ હોય એનું જ્યારે તમે કન્વર્ટ કરો ત્યારે થાય વી થ્રી

એ બંને એક જ છે ખાલી એની લખવાની અને બોલવાની રીત અલગ અલગ છે જેમ કે અત્યારે હું તમને ભણાવું છું હું તમને ભણાવું છું તમે મારા દ્વારા ભણો છો કોઈ ફરક નથી પડ્યો હું તમને ભણાવું છું તમે જે ભણો છો મારા દ્વારા ભણો છો એઝ ઇટ ક્લિયર હવે હું તમને ભણાવું છું એ સેન્ટેન્સ છે એક્ટિવ એક્ટિવસ તમે મારા દ્વારા ભણો છો દ્વારા મુકાણું બાય મુકાણું એટલે એ થયું વોઇસ એક્ટિવ મહત્વ હોય અને પેશ્યુવાઇઝમાં કર્મનું મહત્વ હોય ઓકે આગળ જઈએ કંઈ આવ્યું કેમ નહીં અચ્છા અહીંયા મારે તમને શીખવાડવાનું અહીંયા એક મિનિટ એક્ટિવ વાઇઝની ડેફિનેશન સબ્જેક્ટ ધેટ એક્ટ્સ અપોન ઇટ્સ વ સબ્જેક્ટ એટલે કે કર્તા જે ક્રિયા પર કાર્ય કરે છે જેનું ક્રિયા પર પ્રાધાન્ય છે મહત્વ છે એક્ટિવ વોઇસ મતલબ કર્તરી વાક્ય એના પછી પેસિવ વોઇસ કર્મણી વાક્ય કર્મણી વાક્ય જેમાં કર્મનું મહત્ત્વ હોય ઇંગ્લિશનું ગુજરાતી જોઈએ વબ શોસ વબ એટલે કે ક્રિયાપદ That and action અહીંયા વબ નહીં આવે આઈ થિંક વર્ડ આવશે વર્ડ એટલે કે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એ શું દર્શાવે એક્શન ક્રિયા ને ઇઝ ડન એટલે કે પૂરી થઈ છે ધ સબ્જેક્ટ એટલે કે ટુ ધ સબ્જેક્ટ એટલે કે કર્તા ટુ દ્વારા અહીંયા વબ નહીં અહીંયા તમે થોડું સુધારી નાખો વબ અહીંયા નહીં પણ અહીંયા વર્ડ એ કેવો શબ્દ કે જે ક્રિયા પરની ક્રિયાને સ કર્તા દ્વારા પૂરી થઈ છે તે દર્શાવે એ વાક્યને પેસિવ વોઇસ કહેવાય અને ટૂંકમાં મારા વિદ્યાર્થી મિત્રો એ મોકલ્યું પણ હશે આઈ થિંક ઉપર જે વહી ગયું છે કર્તરી અને કર્મણી દિશા કહે છે ટૂંકમાં હું કહી દઉં એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય જેમાં કર્તાનું પ્રાધાન્ય હોય કર્તાનું મહત્વ હોય પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય જેમાં કર્મનું મહત્ત્વ હોય કર્મનું પ્રાધાન્ય હોય ઓકે આગળ જઈએ આ હતી ડેફિનેશન હવે આપણે જઈએ એક્ઝામ્પલ પર કે સબ્જેક્ટ કોને કહેવાય ઓબ્જેક્ટ કોને કહેવાય સૌથી પહેલો સ્ટેપ જુઓ અહીંયા આવો આપણે સ્ટેપ તરફ જઈએ પહેલો સ્ટેપ શું છે અહીંયા યાદ રાખી લેજો હું પાછી અહીંયા નહીં આવું યાદ રાખી લઉં પહેલાં કરો આઈડેન્ટિફાય એના પછી સબ્જેક્ટને મૂકો ઓબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટને મૂકો સબ્જેક્ટની જગ્યાએ એના પછી વી થ્રી લખો ક્રિયાપદનું કોઈ પણ ફોર્મ હોય ત્યાં વી થ્રી કરો એના પછી એક્ટિવ એક્ટિવવાઇઝ લખો એના પછી તમારે સબ્જેક્ટની આગળ બાય મૂકવાનું છે યાદ રાખજો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ જેને આપણે સમજવાના છીએ આઈડેન્ટિફાય કરી લઈએ સૌથી પહેલાં તો ધ હન્ટર એને શું કહેવાય સબ્જેક્ટ કહેવાય કેલ એને શું કહેવાય વબ કહેવાય ધ લાયન એને શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય અહીંયા અક્ઝલરી વબ આપેલું નથી ન આપેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એની સાથે આપણે કઈ લેવા દેવાની આપેલું હોય તો વાત અલગ છે ન આપેલું હોય કંઈ હવે એના પછીનો સ્ટેપ શું છે સબ્જેક્ટને લઈ જાઓ ઓબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટને લઈ જાઓ સબ્જેક્ટના સ્થાને તો ધ અન્ટર ગયું કોના સ્થાને ઓબ્જેક્ટના સ્થાને અને ધ લાયન આવ્યું સબ્જેક્ટના સ્થાને જુઓ બદલાઈ ગયું આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને કહેવાય એવી એક્ટિવસ અને આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સને કહેવાય પીવી પેસિવ સેકન્ડ સ્ટેપ એના પછીનો સ્ટેપ શું હતો ત્રીજો સ્ટેપ વી નું કોઈ પણ ફોર્મ આપેલું હોય એને તમારે વી થ્રીમાં કન્વર્ટ કરવાનું છે તો અહીંયા કિલનું વી થ્રીનું રૂપ કિલ્ડ થાય અહીંયા પણ ઈટ છે ડ વાળું વી થ્રીનું પણ એ છે પાસ્ટ ફોર્મ પણ એ જ થાય

બે ટેબલ આવશે આખા પેસિવ વોઇઝમાં ખાલી બે ટેબલ આવશે અને એ સિવાયના થોડા થોડા રૂલ્સ આવશે બે ટેબલમાંનું પહેલું ટેબલ કે સબ્જેક્ટ હોય એને તમે ઓબ્જેક્ટના સ્થાને લઈ જાઓ તો શું ફેરફાર થાય જો તમે આઈને ઓબ્જેક્ટના સ્થાને લઈ જાઓ તો આઈનું મી થઈ જાય પણ જો મીને તમે સબ્જેક્ટના સ્થાને લઈ જાઓ તો આઈ થાય યાદ રાખજો યાદ રાખજો શું

કોઈપણ વ્યક્તિનું નામ હોય મારું હોય ધ્રુવી તો ધ્રુવી જ રાખવાનું એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો તમારું નામ છે સરિતા રીતા મિહિન મેહુલ મયંક તીર્થ પાર્થ તીર્થ પછી નામ ભૂલાઈ ગયા દિશા કા કિંજલ હજી કોઈ રહી ગયું પછી એમ કહેશે મેમ મારું નામ તો લીધું જ નહીં પહેલાં જ કહી દઉં હું કોઈ પોલિટિશિયન નથી આલિયા ભટ્ટ નથી નરેન્દ્ર મોદી નથી કે પછી વિરાટ કોહલી નથી કે તમારું નામ લેવાથી જ તમે ફેમસ થઈ જશો તમે ફેમસ ત્યારે થશો જ્યારે હું તમને સવાલ પૂછું અને તમે મને આન્સર આપો ત્યારે હું તમારું એક ગ્રેટ નામ તરીકે લઈશ અને બીજું ફેમસ તમે ત્યારે થશો જ્યારે તમે કામ કરશો કર્મ કરશો ઓકે એક્શન ડુ એક્શન ત્યારે તમે ફેમસ થશો બાકી મારાથી નામ લેવાથી નહીં થાવ આઈ એમ અ નોર્મલ જો જેમ કે અહીંયા ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન ગ્રેહામ બેલે ટેલિફોન ઇન્વેટ કર્યું હવે જો શું થયું ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ બાય ગ્રેહામ બેલ નામમાં કોઈ ફેરફાર થયો નહીં થયું નથી થયું બીજું સેન્ટેન્સ જોઈએ શી ઇન્વેન્ટેડ ધેમ સોરી ઇન્વેન્ટેડ નહીં ઇન્વાઇટેડ ધેમ તો શીનું અહીંયા જો શું થઈ ગયું હર થઈ ગયું તો અહીંયા ટેબલ પ્રમાણે ફેરફાર થયો શીનું શું થાય હર એના પછી આઈ વોચ ટીવી ડે તો આઈનું શું થયું મી થઈ ગયું એવરી ડે ક્યાં રહ્યો પાછળ જ રહ્યો સેન્ટેન્સ જો આઈ સબ્જેક્ટ વોચ ટીવી ઓબ્જેક્ટ એવરી ડે અધર વર્ડ જો અધર વર્ડમાં સમયદર્શક શબ્દ હોય અથવા તો કોઈ પણ સ્થળનું નામ હોય તો એને ત્યાંને ત્યાં જ રહેવા દેવાનું ફરી એકવાર જો વાક્યમાં સમયદર્શક શબ્દ હોય કે પછી સ્થળનું નામ આપેલું હોય અધર વર્ડમાં તો એને તમારે ત્યાં જ રહેવા દેવાનું છે કોઈ ફેરફાર નથી કરવાનો પણ ટુ સાથે વાક્ય જોડેલું હોય તો એનું પાછું અલગ આવશે ચિંતા નહીં કરો એ હું તમને કહીશ એટલા માટે એવરી ડે ક્યાં રહ્યું ત્યાંને ત્યાં જ એને ક્યાંય લઈ જવાનું નથી એવરી ડે છે એવરી મંથ છે નેક્સ્ટ યર છે નેક્સ્ટ વન છે ઇન ધ પાસ્ટ ડે છે તો એમ એને ત્યાંને ત્યાં જ રહેવા દેવાનું ઇઝ ઇટ ક્લિયર બસ હવે કંઈ બાકી છે હા હજી એક છે હવે કેટલાક આપણા ટેન્સ છે મુખ્ય કાળ રાવણ ત્રિકાળ જ્ઞાની હતો ત્રિકાળ જ્ઞાની હતો રાવણના ત્રિકાળ જ્ઞાનને ગ્રામર એ ઇંગ્લેન્ડ વાળાએ એટલું ખોદી નાખ્યું એટલું ખોદી નાખ્યું ને કે એને બાર પ્રકાર કાઢી મૂક્યા કે ભાઈ ત્રિકાળ જ્ઞાનમાં આટલા કાળ આવે ત્રિકાળ જ્ઞાન ત્રણ કાળ વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ જેના ચાર પેટા પ્રકાર છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ અને કેટલું કેટલું બોલી હા નહીં ફરીથી કેટલા કાળ છે ત્રણ કાળ છે વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય કાળ વર્તમાન ચાર પ્રકાર સાદો વર્તમાનકાળ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળના પાછા ચાર પ્રકાર સાદો ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ એના પછી ભવિષ્યના પાછા ચાર પ્રકાર સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ અને એના પછી કયું આવશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો આ થઈ ગયું તમારી સામે એક ટેબલ મેન ત્રિકાળ ત્રિકાળ ત્રણ ત્રણ કાળ પ્રકાર કયા વર્તમાન ભૂત ભવિષ્યકાળ એના ચાર પેટા પ્રકાર જો તમે ઇમેજિન કરો કે અહીંયા હું અહીંયા પાછળ ઊભી છું અહીંયા મારી સામે એક મસ્ત ડિસ્પ્લે છે એમાં તમને આખું ચાર્ટ દેખાય છે હવે એ ચાર્ટમાંથી છેલ્લા જે ચાર પ્રકાર હતા કયા કયા ચાલુ અહીંયાથી ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂત ચાલુ પૂર્ણ વર્તમાન ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એમાં કોઈ ફેરફાર થશે નહીં આ ત્રણ સેન્ટેન્સમાં કોઈ ફેરફાર નહીં થાય છેલ્લી લાઈનમાં વયા જાવ છેલ્લી લાઈનમાં ભવિષ્યકાળ આવે ભવિષ્યકાળમાં સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ જ્યાં ઊભા રહી જાઓ ચાલુ ભવિષ્યકાળમાં કોઈ ફેરફાર થાય નહીં આ ચાર કાળમાં ફેરફાર થશે નહીં એ સિવાયના કાળમાં ફેરફાર થશે જેનું ટેબલ હું તમને નેક્સ્ટ પાર્ટમાં કહેવાની છું નેક્સ્ટ એપિસોડમાં હું તમને કહેવાની છું દીદી તમે સુરતમાં અંગ્રેજોને ને જ ન આવવા દીધા હોત તો એક કાળ ન શીખવાના થાત આછી વાત છે તો ઇંગ્લિશ જ ન હોત અંગ્રેજોને જો ન આવવા દીધા હોત તો

સૂર્યકાંત પટેલ આ શું હવે પતિ જાશે હેતવી જો ભવિષ્યવાણી વાવ હેતવી તમે તો ત્રિકાળ જ્ઞાની છો હેતવીએ કીધું હવે પતિ જાશે ત્રિકાળ જ્ઞાની છે હેતવી બેન તો મૂવી વિલ બી સેન બાય મી ટુમોરો વાવ તમે પેસ્યુવાઈઝનું વાક્ય પણ બનાવી નાખ્યું ગુડ ભાઈ આની એકવીસ લાઈક જ બતાવે છે મારામાં તો એકોતેર લાઈક બતાવે છે અને છ ડિસ્ાય બતાવે છે એકોતેર માંથી છ જાય તો બધે સિક્સટી ફાઈવ મીન્સ મારી પાસે સિક્સટી ફાઈવ લાયક છે શું કામ આવવા દિશા દી સ્ટાન્ડર્ડ નવ નું લાઈવ લેક્ચર ક્યારે છે નિયતિ સ્ટાન્ડર્ડ નાઇન નું લાઈવ લેક્ચર સોમવારે અને મંગળવારે છે આવી જાજો હું તમારી રાહ જોઈશ દીદી તમે બહુ મસ્ત સ્ટડી કરાવો છો હાય રિયલી વાવ થેન્ક યુ મેમ એકવાર વિદ્યાકુલમાં આટો મારો તો ચાલો કિંજલ વાવ મેમ ભલે તમે ફેમસ ના હોય પણ થઈ જાશો પણ અત્યારે તો તમે ઇંગ્લિશ ટીચર છો યાદ છે ખરેખર કિંજલ વિશ્વાસ છે કે તમે આવું કહી રહ્યા છો તો મીન્સ તમે કંઈક બનવાના છો અને એ બન્યા પછી તમે મારું નામ ક્યાંક ને ક્યાંક લેવાના છો એ નામથી મને ફેમસ કરવાના છો એવી મને કંઈક ભાસ થાય છે એવું કંઈક જો હું પણ ત્રિકાળ જ્ઞાની બની ગઈ કિંજલ ઓલ ધ બેસ્ટ ફોર યોર વે ઓલ ધ બેસ્ટ ફોર યોર વિલ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એમ ગોલ ઓકે કિંજલ ઓલ ધ બેસ્ટ એન્ડ ઓલ ગુડ વિશે ઓલવેઝ વિથ યુ કિંજલ જેલ્સ હાય સોનલ બેન તમે અત્યારે આવ્યા હાય ગુડ આફ્ટરનૂન સોનલ આશિષ હાય ચિરાગ આઈ એમ ચિરાગ રમણીકભાઈ અવલિયા સ્ટાન્ડર્ડ એટ શ્રીનગરા કુમાર ઓહો તમે ધોરણ આઠમાં ભણો છો અને વાવ થેન્ક યુ અમારા લેક્ચર જોઈન કરવા માટે હું અગિયારમાં ધોરણમાં ભણાવું છું અને તમે આવ્યા વેલકમ પ્રદીપ હાય હવે તો જવાનો સમય થયો અને તમે અત્યારે આવ્યા આવ્યા બહુ લેટ ક્યાં ભણાવો છો હું અત્યારે સુરતમાં યુથ એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યુટમાં ભણાવું છું કોનાવતી યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ વતી ભણાવું છું કિંજલ ઓકે હું તમને યાદ નહીં કરું તો સુરત આવી જઈશ પણ ભૂલું નહીં વાવ યાદ નહીં કરે પણ ભૂલીશ ઓકે નો પ્રોબ્લેમ આવી જાજો જ્યારે આવો ત્યારે મને ચોક્કસ મળજો યુથ એજ્યુકેશનમાં જ શું દીદી તમને ઓલ ટીચર કરતાં વધારે સારું ભણાવો છો હાય હાય વાવ આઈ એમ સો લકી દેટ આઈ હેવ લાઈક યુ સ્ટુડન્ટ હ મિહિર મંડે ટ્યુઝડે એટ ધીસ ટાઈમ સ્ટાન્ડર્ડ નાઇન્થ ઇંગ્લિશ ગ્રામર ક્લાસ એટ ધીસ ટાઈમ નહીં બટ ટાઈમ થોડો બદલાયો છે સાડા ત્રણ વાગે મારો લેક્ચર હોય જે ચાર વાગે પૂરો થઈ જાય ચાર વાગે મારો પાછો લેક્ચર શરૂ થાય જે ધોરણ બારમાં હોય છે આ રીતનું કંઈક ટેબલ છે મિહિર વાવ સેવન્ટી સિક્સ સ્ટુડન્ટ આ લાઈ આટલા બધા મને જોઈ રહ્યા છે સારી દેખાવ છો ને જોઈ લો ના સારી જ છું રોજ તમારો લેક્ચર આવે છે હા સોમવારથી લઈને મંગળવાર સુધી મારો લેક્ચર હોય છે રિપીટ કરો દી સ્ટાન્ડર્ડ નવનો ટાઈમ રિપીટ કરો સ્ટાન્ડર્ડ નવનો ટાઈમ સાડા ત્રણથી ચાર વાગ્યા સુધી પછી જો ચેન્જ થતો રહે તો તમે ચેક કરતા રહેજો હાશ દીદી આજ બ્લેક પેરીને આવ્યા છે એટલે કોઈની નજર નહીં લાગે વાવ હેતા લાઠિયા થેન્ક યુ સો મચ દિશા હસે છે કે ભાઈ ખોટી વખાણ નહીં કરો મેમ એટલા બધા પર સ્વીટ નથી એટલા બધા બ્યુટિફુલ નથી એમ કહીને દિશા હસે છે દીદી યુ ટીચ સો મચ ગુડ ક્રિટી લાઈક યોર ટીચિંગ મેથડ થેન્ક યુ સો મચ ફોર લાઇકિંગ એટી લાઇક્સ હે હન્ડ્રેડ નહીં હોઈ હે આજ કે ટાઈમ મેં હન્ડ્રેડ નહીં હોઈ હે કલ આપને પતા નહીં કેસે હન્ડ્રેડ કરી દી બટ આજ હંડ્રેડ નહીં હોય ચેન્જ કેમ થાય ટાઈમ લોકડાઉનના લીધે ભાઈ સરકાર ગવર્મેન્ટ પોતાનો નિર્ણય બદલતા રહે એમ ટાઈમ ચેન્જ થતો રહે પહેલા દસ વાગ્યા સુધીનો હતો આપણે અગિયાર વાગ્યા સુધી લાઈવ લેક્ચર ચાલતા હતા પાછો ટાઈમ ટેબલ બદલ્યું પાછો બે દિવસ પછી ક્યાં નવનો ટાઈમ છે પાછું ટેબલ બદલવું પડ્યું હવે આઠ નો થયો તો પાછું બદલવું પડે બસ આ જ રીઝન છે રેણુકા હાય દિશા કહે છે ના મેમ એવું નહીં મેમ પટેલ ઘનશ્યામભાઈ કહે છે મેમ તમે મસ્ત ભણાવો છો અચ્છા ખરેખર મને મજા આવી ગઈ એટલે હસી ઓકે તમને મજા આવી ગઈ મને પણ મજા આવી ગઈ મેમ હું શું બનીશ થોડીક ભવિષ્યવાણી કર કરો હું રાહ જોઉં છું બટ એક સાચું વાત યોર યુ આર બ્યુટીફુલ ટીચર થેન્ક યુ સો મચ ખરેખર હવે મને મારા પર પ્રાઉડ ઓફ થાય છે એટલે હું જે તમને કરવાનું કહું છું એ કરીશ તમને નથી ખબર ખરેખર નથી ખબર તમારે શું બનવું છે જો એક એટી હંમેશા રાખવાનું તમે ભલે માણસ હો પણ માણસ લાયન અને લાયું એટી હાલય અત્યારે હું દસમા કે બારમા ધોરણમાં છું કોઈ પણ પ્લેસ હોય એ પછી યુપીએસસીની જીપીએસસીની આઈ એસની ડૉક્ટરની કે પછી સ્પેસની હોય અથવા એરક્રાફ્ટની હોય અથવા તો ફાઇટરની હોય અથવા તો સોલ્જરની હોય ત્યાં તમે ઇમેજિન કરી લ્યો હાલય ત્યાં મારી જગ્યા છે હું દસ પંદર સોરી દસ પંદરની પાંચ છ વર્ષ પછી હું ત્યાં આવવાનું છું મને એ જગ્યા ખાલી જોઈએ આ ગોલ બનાવો એ મારી જગ્યા છે ખાલી રાખજો જેમ કે અત્યારે અહીંયા આવતા પહેલાં શિક્ષક બનતા પહેલાં આ ગોલ મેં ટ્વેલ્થમાં બનાવ્યો હતો બહુ મોડો બનાવ્યો પણ બનાવ્યો હતો બારમામાં મેં કહી દીધું હતું મનમાં ને મનમાં ઇમેજિન કરી લીધું હતું હાલે મારી એક ટીચરની લાઈન ખાલી રાખજે એ પણ ઇંગ્લિશની ઇંગ્લિશ સબ્જેક્ટમાં કારણ કે હું ટૂંક સમયમાં ત્યાં હાજર થવાની છું એ પોસ્ટ પર કોઈ આવવું ન જોઈએ આટલો એટીટ્યૂડ રાખો અત્યારથી તો તમારા સપના પૂરા થશે કીટા 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 મને આખા માં આન્સર જ ન આપ્યો હાય શિવ સોરી આઈ એમ નોટ ઇગ્નોરિંગ યુ રિયલી યુ આર ઓલ માય લવિંગ ચાઈલ્ડ ડોક્ટર એ તો નક્કી છે પણ હું તમને ખાલી પૂછું છું ડૉક્ટર હા તો કિંજર ડૉક્ટરની જે પણ પ્લેસ છે એ પ્લેસને કહી દો હાલે હું ત્યાં આવવાની છું એ પ્લેસ મારા માટે ખાલી રાખજે કોઈને આપતો નહીં હું ત્યાં જ આવવાની છું આવું એટી રાખો ચોક્કસ ચાલો તો આ એટીટ્યૂડ સાથે તમે એ પ્લેસને કહી દેજો હાલે એ જગ્યા મારી છે ત્યાં કોઈ આવું ન જોઈએ ત્યાં કોઈને બેસવા પણ નહીં દેતો કે નહીં દેતી જે પણ હોય એ આટલો એટીટ્યૂડ રાખો બનો તો કિંગ બનો કિંગ શું કામ દીદી તમે હોમવર્ક આપ્યું હતું એ ચેક કર્યું દીદી હા જોઈ લો મેં રિપ્લાય પણ આપેલો છે કે ભાઈ મિસ્ટેક હોય તો મિસ્ટેક પણ કીધેલી છે તમે કોમેન્ટ સેશનમાં ચેક કરી શકો છો હાય વિરાજ ચાલો તો હવે એકસાથે બધા ઊભા થઈ જશે અને આપણું રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી દેશે જય હિંદ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ચલો રાષ્ટ્રગીત શરૂ કરી દો વંદે માતરમ ભાઈ હજી ભણવું